જયેશ રાઠોડ. મિત્રો, હાલ અત્યારે અમદાવાદના કર્ણાવતી ગરબામાં આવ્યો છું અને અહીંયા ભવ્યથી ભવ્ય આયોજન કર્યું છે. સાહેબ, પહેલાં તો આપનો પરિચય. મારું નામ મહેશભાઈ પરમાર છે. મહેશ શૈલેષભાઈ ટુસરિયા પોતે આયોજક છે. અને સાહેબ, કર્ણાવતી ગરબાનું આયોજન કેટલા વર્ષથી થાય છે? કર્ણાવતી ગરબાનું આયોજન છેલ્લા 2 વર્ષથી થાય છે અને 2 વર્ષમાં અમદાવાદ શહેરમાં આપ જોઈ રહ્યા છો આટલી પબ્લિક કે રોજ 8-10 હજાર લોકો કર્ણાવતી ગરબાનું નામ સાંભળીને ત્યાં આવે છે. અને અહીંયા ખેલૈયા માટેની કેવી વ્યવસ્થા હોય? અમારે ખેલૈયા માટેની વ્યવસ્થા તમે જોતા હશો કે ટ્રેડિશનલમાં જે પણ ગ્રુપ છે એ પહેલાં બેસે, એની આજુબાજુ તમે જુઓ પબ્લિકને પણ બેસવાની અમે વ્યવસ્થા કરી છે. તમે તમારા કેમેરો જો એ પણ તરફ લઈ જતા હોય તો બંને બાજુ બેસવાની, પબ્લિકને બેસવાની પણ વ્યવસ્થા છે, જેથી કરીને ખેલૈયામાં જે પણ બેન દીકરી આવે એની સાથે અને બેસે. અને અમારા દર્શક મિત્રોને એવું કહી દઉં કે હું છેલ્લા 3 વર્ષથી તો હું આવું છું અને ખરેખર મને તો પણ અદ્ભુત મજા આવતી હોય છે અહીંયા, એટલે વારંવાર હું ને મારા ભાઈ 3 વર્ષે આવીએ છીએ. સાહેબ, આપની સાથે વાત કરીને ખૂબ મજા આવી, ખૂબ ખૂબ આભાર. આજે અમારા જે કલાકાર છે 2 દિવસ પહેલા યુકે હતા અને આખા યુકે લંડનમાં ખૂબ ધૂમ મચાવી છે. તમે એમને કિશન રાવલ યુટ્યુબ પર જોશો તો એમનું નામ એટલું બધું છે. આજે 4.5 કરોડ ફોલોઅર્સ છે અને લેટેસ્ટ આજે આખા ગુજરાતની અંદર તેઓનું નામ છે. પ્રી નવરાત્રિમાં આખા લંડનમાં તેઓએ એટલી બધી ધૂમ મચાવી છે. છેલ્લા 2 દિવસથી યુકે હતા અને યુકેથી પરમ દિવસે અહીંયા આવ્યા છે અને આખા ગુજરાતમાં તેઓ પોતાનું નામ રોશન કરી રહ્યા છે. ખેલૈયાઓ કિશન રાવલના નામથી આવે છે. કર્ણાવતીના ગરબામાં પણ આજે આ પબ્લિક જોઈ રહ્યા છો તો અમારા 2-3 દિવસ કરતાં આજે ડબલ કરતાં વધારે પબ્લિક છે, જે કિશન રાવલના નામને આભારી છે. ગુજરાત અમદાવાદ જયેશ રાઠોડ. મિત્રો, હાલ અત્યારે કર્ણાવતી ગરબામાં આવ્યો છું. આપણી વચ્ચે એક એવા સિંગર છે કે જેમ ગુજરાતમાં જ નહીં, ભારતમાં જ નહીં પણ વિશ્વમાં નામ ગુંતું, એટલે કે આપણા સૌના પ્રિય એવા કિશનભાઈ રાવલ. સાહેબ, પહેલાં શ્રીજ્ઞુત ગુજરાતમાં આપનું સ્વાગત છે. સાહેબ, તમે અમદાવાદના મહેમાન બન્યા છો અને ખાસ કરીને કર્ણાવતી ગરબામાં આજે આપ ગરબા ફૂલ ધૂમ મચાવો, શું કહેશો? બસ, મારા શૈલેષભાઈ, મારા મહેશભાઈ, આ સામે મારા ચેતનભાઈ કોલેજમાં આવ્યો છું અને ખૂબ મજા આવી. પબ્લિકનો ઇન્સ્યોરન્સ આવે છે, બહુ મજા આવી, બહુ ખરેખર અને ખાસ કરીને તમે અહીંયા જે મહેમાન બન્યા છો અમદાવાદમાં અને એમાં કર્ણાવતી ગરબા વિશે શું કહેશો? બસ, કર્ણાવતી ગરબાનું મેં કઈ વખતે તો બહુ આવી નતો શકું તો બહુ જ પબ્લિક હતી ગઈ વખતે પણ મેં જોયેલું છે અને આ વખતે આના અને આવતી વખતે એના કરતાં પણ વધારે બસ એવી દિલથી શુભેચ્છાઓ અને આ રીતે. બસ છેલ્લો એક જ છે વાત કે સાહેબ, તમારું ગીત અમને જે ગાયું છે મને તો બહુ જ ગમે છે, ખાસ કરીને તમારા ફોલોઅર્સ તમારા દર્શક મિત્રોને શું કહે છે? બસ, એમના માટે જે મેઘ વરસે છે આજ જરમ જરમ જબ કી વિજળડી ને લાગે નોડા કેમ કરી જાઉં મેને માર. ગુજરાત અમદાવાદ જયેશ રાઠોડ. મિત્રો, હાલ ઉત્તર અમદાવાદમાં કર્ણાવતી ગરબામાં આવ્યો છું અને આપણી વચ્ચે તમે જોઈ શકો છો કે ખેલૈયાઓ મન ભરીને નાચે છે. સર, પહેલા તો આપનો પરિચય આપો. મારું નામ નવનીત પરમાર. અને તમે આ કર્ણાવતી ગરબામાં કેટલા વર્ષથી આવો? કર્ણાવતી ગરબામાં 3 વર્ષથી. કેવી મજા આવે? આ તમારી પૂરી ટીમ છે? શું નામ છે ટીમનું? નામ છે અચ્છા જલધારા. અને તમે દર વર્ષે આવી રીતે ગ્રુપમાં રમો છો તો ત્યારે તમને અત્યાર સુધી ઇનામ મળ્યું ખરું? શું કહેશો તમે તમારા? મારું નામ હિતેશ માઇસ્કર છે અને હું જલધારા ગ્રુપ સાથે 3 વર્ષથી જોડાયો છું અને બહુ મજા આવે છે, બહુ મજા આવે છે. આ ગ્રુપમાં 900-1200 લોકો અમે પાર્ટિસિપેટ કરીએ છીએ. ગરબામાં
ખૂબ ખૂબ આભાર.